नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन क्लास में आपनो हार्दिक स्वागत छे। धोरण 7 विषय हिंदी, पाठ 1 चित्र के संग संग, साहित्य प्रकार से चित्र पाठ। तमे गुजराती में चित्र पाठ जोयो, एज रीते हिंदी में पण चित्र पाठ छे। तो चित्र पाठ में तो जे चित्र आपेलू होय एनु पूरेपूरु अवलोकन करवानु होय छे कि कोई पण बाबत छे छूटी जवी न जोईए, कि केटला वृक्षों होय तो वृक्षों केटला छे, केटली वस्तुओ छे, केटला स्टोर छे, ए बराबर अवलोकन करवानु होय छे। अने त्यार पछी तेनु क्रमशः वर्णन करवानु होय छे, अथवा तो तेमाथी प्रश्न बनावाना होय छे अने तेना जवाब आपवाना होय छे। तो आवो चित्र पाठ आपणे धोरण 7 માં પહેલો જ પાઠ છે તેનો અભ્યાસ કરીશું। અને જે વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક ન હોય તે સમયસર પાઠ્યપુસ્તક લઈ લઈએ, અને જે વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક છે એમાં વિષય હિન્દી પાઠ 1 અને પેજ નંબર 1 ખોલીને તૈયાર રાખે। પેજ નંબર 1 ચિત્ર કે સંગ સંગ ચિત્ર પાઠ, કે ચિત્રને સાથે સાથે। તો અહીં એક ચિત્ર આપેલું છે, એમાં ઘણા બધા લોકો જોવા મળે છે, ગાડી છે, મોટરબાઇક છે, રિક્ષાઓ છે, ફુગાવાળો છે, એક કૂતરું પણ બેઠું છે, સાયકલવાળો છે, એ હવા ભરી રહ્યો છે, પોપટ પણ છે, શાકભાજી વેચનાર પણ છે। આ રીતે નાનીમાં નાની બાબતનું તમારે અવલોકન, એનું નિરીક્ષણ કરવાનું છે। અને આ ચિત્ર જોયા પછી જે પ્રશ્નના આપેલા છે તેના જવાબ આપવાના છે। આ ચિત્રનું નિરીક્ષણ કરો અને સાથે તેના મુદ્દાઓ પણ લખતા જાઓ, એટલે જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે તમે એનો જવાબ આપી શકો, એટલે આ ચિત્રનું અવલોકન બરાબર કરવાનું છે। ચિત્રનું અવલોકન થઈ ગયા પછી પ્રશ્ન 1 આપેલો છે કે ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ। પ્રશ્ન નંબર 1, પહેલે ચિત્ર મે કોણ કોણ સી ક્રિયાએ હો રહી હે। તો પહેલે ચિત્ર મે સાયકલ કી દુકાન વાલા સાયકલ કે ટાયર મે પંપ સે હવા ભર રહા હે, એ તમે અહીં જોઈ શકો છો। આ પહેલું ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે સાયકલવાળાની દુકાન છે અને સાયકલવાળો ટાયરમાં પંપથી હવા ભરી રહ્યો છે। એક ગુબારેવાળા ગુબારે વેચને જા રહા હે, તો અહીં તમે ફુગાવાળાને જોઈ શકો છો કે એક ફુગાવાળો ફુગા વેચવા માટે જઈ રહ્યો છે। ગુબારેવાળા ગુબારે વેચને જા રહા હે, પછી ત્યાર પછીનું દ્રશ્ય છે, ક્રિયા છે કે એક કુંજડી, કુંજડી યાની સબ્જી વેચને વાલી, ટોકરી મેં સબ્જિયા લેકર ઉને વેચને જા રહી હે, કે એક શાકવાળી ટોપલામાં શાક રાખીને વેચવા માટે લઈ જઈ રહી છે। એટલે કે એક સબ્જી વેચને વાલી સબ્જી વેચને જા રહી હે। એક કૂતા રાસ્તે મેં લેટા હુઆ હે, એક કૂતરો રસ્તામાં સૂતો છે। દુકાન કે ડંડે પર તોતા બેઠા હે, તો અહીં તમે પોપટનું ચિત્ર જોઈ શકો છો કે દુકાનના ડંડા પર પોપટ બેઠો છે। સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હે, આ ચિત્ર તમે અહીં જોઈ શકો છો કે રસ્તામાં એક વ્યક્તિ મોટરસાયકલમાં બેસીને જઈ રહ્યો છે। બાઇક કે પીછે એક રિક્ષા જા રહા હે, અને મોટરસાયકલની પાછળ એક રિક્ષા જાય છે। રિક્ષે મેં એક યાત્રી બેઠા હે, રિક્ષાની અંદર તમે જોઈ શકો છો કે રિક્ષાની અંદર એક યાત્રી છે, મુસાફરી છે, એ મુસાફરી કરી રહ્યો છે। રિક્ષે કે પીછે દો કાર હે, અને રિક્ષાની પાછળ તમે અહીં જોઈ શકો છો કે બે કાર, બે ગાડી છે એની પાછળ જઈ રહી છે।
सड़क पर एक मोची એનું ચિત્ર અહીં આપવામાં આવેલું છે. મોચી અપને સામાન કે સાથ બેઠા હે ઓર શાયદ ગ્રાહક કા ઇંતજાર કર રહા હે કે મોચી છે એ રસ્તા પર બેઠો છે પોતાનો સામાન લઈને અને ગ્રાહકને આવવાનું તે રાહ જોઈ રહ્યો છે. તો પહેલા ચિત્રમાં આટલી ક્રિયાઓ છે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજું છે કે ગુબારે હવામાં ક્યો ઉડ રહે હે, ક્યાં ફુગાઓ છે એ હવામાં કેમ ઉડી રહ્યા છે. તો ગુબારે હવામાં ઉડ રહે ક્યોંકી એનું કારણ શું હોઈ શકે, ક્યોંકી ઉનમે ગેસ ભરી હોઈ હે, કે જે ફુગાઓ છે હવામાં ઉડવાનું કારણ શું છે, તો કે તેનામાં ગેસ ભરેલો છે, યાની ક્યોંકી ઉનમે ગેસ ભરી હોઈ હે. વિચારવાનું અને પછી લખવાનું. ત્રીજું, ટ્યુબ મેં હવા કબ ઓર ક્યો ભરી જાતી હે, કે અહીં તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે સાયકલના ટ્યુબના ટાયરમાં તે હવા ભરી રહ્યો છે, પણ એનું કારણ શું હોઈ શકે, હવા ક્યારે ભરવામાં આવે છે, તો એના વિશે લખવાનું કે જબ ટ્યુબ મેં હવા કમ હો જાતી હે યા બિલકુલ નહીં હોતી તબ ઉસમે હવા ભરી જાતી હે. ટ્યુબ મેં હવા ભરને સે ટાયર ઠોસ બનતા હે, કડા બના રહેતા હે. ટાયર કડા હોને કે કારણ, ઠોસ હોને કે કારણ સાયકલ ઠીક સે ચલતી હે, કે ભાઈ સાયકલમાં હવા ભરવાનું કારણ શું હોઈ શકે, તો કે ટ્યુબમાં હવા ઓછી હોય અથવા તો બિલકુલ ન હોય ત્યારે હવા ભરવામાં આવે છે. અને જો ટ્યુબમાં હવા ભરવામાં આવે તો એ ટાયર છે એ ટ્યુબ છે એકદમ કડક થઈ જાય છે, અને કડક ટાયર હોય અને એનાથી જો સાયકલ ચલાવવામાં આવે તો એ સરળતાથી ચાલી શકે છે. ત્યાર પછી, ચિત્ર મેં કૂતતા મોં લટકા કર ક્યો લેટ ગયા હે, આનું કારણ શું હોઈ શકે એ તમારે વિચારવાનું, કે આનું કારણ શું હોઈ શકે. તો ચિત્ર મેં કૂતતા મોં લટકા કર લેટ ગયા હે ક્યોંકી વહ આરામ કર રહા હે, ક્યોંકી વહ આરામ કર રહા હે. ત્યાર પછી, કુંજડી યાની સબ્જી વેચને વાલી કહાં કહાં જા સકતી હે, કે આ જે શાકભાજી વેચવાવાળી છે એ ક્યાં ક્યાં જઈ શકે છે, તો એ તમારે વિચારીને લખવાનું કે કુંજડી અપની સબ્જીયા બેચને કે લીએ ઘર ઘર ગલી ગલી જા સકતી હે, ઘરે ઘરે અને ગલી ગલી પણ તે જઈ શકે છે શાક વેચવા માટે. રિક્ષે મેં એક હી યાત્રી ક્યો બેઠા હે, આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે રિક્ષામાં એક જ મુસાફર કેમ બેઠો છે, તેનું કારણ શું હોઈ શકે, તો ક્યોંકી રિક્ષે વાલે કો દૂસરી સવારિયા નહીં મિલી, કે રિક્ષાવાળાને બીજા મુસાફરો મળ્યા નહીં હોય એટલા માટે આ મુસાફર રિક્ષામાં એકલો જ બેઠો છે. ક્યોંકી રિક્ષે વાલે કો દૂસરી સવારિયા નહીં મિલી. તમે આ ચિત્રનું અવલોકન કરીને પ્રશ્નના જવાબ સાથે લખ્યા હશે. હવે ત્યાર પછી પેજ નંબર 2 પર છે, અહીં પણ એક ચિત્ર આપવામાં આવેલું છે. આ ચિત્રમાં તમે ચિત્ર નંબર 1માં તમે જોઈ શકો છો કે બધું વ્યવસ્થિત છે, બધું લોકો પોતપોતાનું કામ કરી રહ્યા છે, અને જ્યારે અહીં બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે બધું વેરવિખેર થઈ ગયું છે, તો એનું કારણ શું હોઈ શકે એ આપણે અહીં લખવાનું છે. તો સૌ પ્રથમ આપણે આ ચિત્રનું અવલોકન કરવાનું છે, ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે કે એવું શું થયું હશે કે સાયકલ પડી ગઈ અને જે સાયકલમાં હવા ભરતો વ્યક્તિ હતો એ પડી ગયો, કૂતરો ઉઠી ગયો, શાકવાળી જે વેચવા જઈ રહી હતી એની ટોકરી છે એ નીચે પડી ગઈ, પોપટ છે એ ત્યાંથી ઉડી ગયો. અહીં તમે જોઈ શકો છો કે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થઈ ગયો છે, જે રિક્ષાની અંદર બેઠેલો વ્યક્તિ છે એ બહાર જોવે છે,
ફુગાઓ ઉડી ગયા, ફુગાવાળાના ફુગા છે એ ઉડવા લાગ્યા, એનું કારણ શું હોઈ શકે એ તમારે અહીં પ્રશ્નના જવાબ આપવાના છે. તો વ્યવસ્થિત રીતે આ ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે. હાલો, ત્યાર પછી આપણે ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્ન કે ઉત્તર દીજીએ. હવે આપણે પ્રશ્ન જવાબ તરફ આગળ વધશું. પહેલો જ પ્રશ્ન છે કે ટાયર ફટને પર ક્યાં ક્યાં હુઆ. તો ટાયર ફટને સે, તો ટાયર ફટને પર ટાયર મેં હવા ભરને વાલા આદમી ગીર પડા. હવે ટાયરમાં વધારે પડતી હવા ભરવાથી ટાયર ફાટી ગયું અને આજે હવા ભરતો હતો વ્યક્તિએ નીચે પડી ગયો. કુંજળીન કે સિર પર છે ટોકરી ગીર ગઈ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે શાક વેચવાવાળાની જે ટોકરી હતી માથા પરથી નીચે પડી ગઈ અને એની એના બધા શાકભાજી છે એ નીચે જમીન પર ઢોરાઈ ગયા. દંડે પર બેઠા તોતા ઉડને લગા. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ત્યાંથી પોપટ છે ઉડવા લાગ્યો. એનું કારણ શું છે કે વધારે હવા ભરવાથી ટાયર ફાટી ગયું. બંધે હુએ ગુબારે છૂટ કર યહાં વહાં ઉડને લગે. તો આ ચિત્રમાં તમે અહીં જોઈ શકો છો કે બાંધેલા ફુગાઓ છે એ આમ તેમ ઉડવા લાગ્યા. મોચિકા સામાન ઇધર ઉધર વિખર ગયા. અને અહીંયા જે રસ્તાની બાજુ પર બેઠેલો મોચી હતો તેનો સામાન છે એ વેર વિખેર થઈ ગયો ત્યાંથી. લેટા હુઆ કૂતા ઉઠકર ભાગને લગા. અને જે આ કૂતરો આરામ કરી રહ્યો હતો અચાનક અવાજને કારણે ડરી જવાને કારણે તે ત્યાંથી ઉઠીને ભાગવા લાગે છે. ત્યાર પછી બીજું ચિત્ર છે કે ટાયર કે અલાવા ફટને વાલી ચીજો કે નામ બતાવીએ. કે એવી કઈ વસ્તુ છે જે ટાયરની જેમ ટાયર સિવાયની ફાટી જાય. ગુબ્બારા, ફૂટબોલ, બાસ્કેટબોલ, તકિયા વગેરે. ત્યાર પછી રિક્ષેવાલા બાઇક સે ક્યાં ટકરાયા. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે રિક્ષા અને બાઇકની વચ્ચે અકસ્માત થયો. એનું કારણ શું હોઈ શકે? તો બાઇકવાલા ગલત ઢંગસે રસ્તા બદલ રહ્યા હતા કે ખોટી રીતે એ રસ્તો બદલી રહ્યો હતો, એટલે રિક્ષેવાલા બાઇક સે ટકરાયા. એટલા માટે રિક્ષાવાળો બાઇક સાથે અથડાઈ ગયો. ટાયર ફટને કા પ્રભાવ કિન કિન પર નહીં પડા. એવી કઈ વસ્તુ જેની પર ટાયર ફાટ્યું એનો પ્રભાવ એના પર ન પડ્યો. રિક્ષા ઓર કારો પર, રિક્ષા અને કાર પર તેનો પ્રભાવ પડ્યો નહીં. મોચી કયો રાસ્તે પર આ ગયા. તમે આ ચિત્રમાં જોઈ શકો છો જે બાજુએ બેઠેલો મોચી છે એ રસ્તા પર આવી ગયો. એનું કારણ શું હોઈ શકે? તો ટાયર ફટને કી આવાજ સે ડર કર મોચી રાસ્તે મેં આ ગયા. કે ટાયર ફાટવાના અવાજને કારણે મોચી છે એ રસ્તા પર આવી ગયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે ટાયર ફટા ઘટના કે સંદર્ભ મેં આપને ચર્ચા કી. આપ ભી એસી કિસી આંખો દેખી ઘટના કે બારે મેં બતાવીએ. કે તમે આ વર્ણન કર્યું કે ટાયર ફાટી ગયું અને શું થયું. રોડ વચ્ચે જ્યારે ટાયર ફાટ્યું હવા ભરે છે અને શું ઘટના થઈ એ તમે આ ચિત્રના અવલોકન પરથી અને પ્રશ્નનો જવાબ આપેલા. તો હવે તમે પણ આવી કોઈ ઘટના તમે જોયેલી હોય તેના વિશે અહીં ચર્ચા કરવાની છે. તમે કોઈ તમારા મિત્રને, તમારા ભાઈ બહેનને કહી શકો છો. ત્યાર પછી સ્વાધ્યાય આવે છે તે આપણે હવે આવતા વિડીયોમાં જોશું. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ. ઇસ ચિત્ર મેં હિરની કી બાત હે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે આપને કિન કિન પશુઓ કો દેખાય. તમે જે પશુઓને જોયા હોય તેના નામ તમારે અહીં લખવાના છે. જેમ કે ગાય, બેલ, ભેંસ, બકરી, ઘોડા, હાથી, બંદર, કૂતરા,
बिल्ली, ऊंट, गधा आदि। आ रीते तमे जोयेला पशुओना नाम तमारे लखवाना छे। त्यार पछी त्रीजो प्रश्न छे कि जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं, कि जंगल में क्या क्या जानवरों छे ए जंगल में जोवा मळे छे। तो शेर, बाघ, हाथी, हिरण, भालू, लोमड़ी, सियार, खरगोश आदि जानवर देखने को मिलते हैं। चित्रपाठ के आधार पर शब्दों की सूची बनाइए, जैसे कि शिकारी, दयालु, हिरनी, जंगल। आवा आखा आखी वार्ता माथी तमारे शब्द गोतवाना छे। अहीं जेवी रीते उदाहरण आपेलू छे ए रीते कि शिकारी, दयालु, हिरनी, जंगल, बंदूक, गोली, टांग, शावक, आंसू। त्यार पछी प्रश्न पांच मो के चित्रपाठ के आधार पर चुने गए शब्दों को लेकर वाक्य बनाइए। हवे जे तमे शब्द अहीं लख्या होय एनुं वाक्य बनावानुं, एक दयालु शिकारी था। पछी हिरनी, जंगल में हिरनी दौड़ रही है। शेर जंगल का राजा है। शिकार के पास बंदूक थी। वगैरह वाक्य तमे अहीं बनावी सको छो। तो त्यार पछीनो प्रश्न नंबर बे छे ए आपणे हवे आवता वीडियोमां जोशुं। अस्तु, जय हिंद, वंदे मातरम।